દેશમાં કોરોના વેક્સિનનો પુરવઠો ટૂંક સમયમાં શરૂ થવાના અહેવાલ વચ્ચે કોરોના વેક્સિનને દેશભરમાં મોકલવા માટેની તડામાર તૈયારીઓ હાલમાં જ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કોરોનાની વેક્સિન થોડા સપ્તાહમાં તૈયાર થઈ શકે છે દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ પાસે તમામ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવી બંને એરપોર્ટ પાસે સૌથી મોટી કાર્ગો સર્વિસ હોવાથી આ સ્થાનને વેક્સિનના પરિવહન માટે સૌથી મોટા કેન્દ્ર તરીકે માનવામાં આવે છે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી પણ મેટ્રો એરપોર્ટને ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવા પર કામ કરી રહ્યું છે સુરતમાં કોરોના વેક્સિન માટે મહાનગરપાલિકાએ તૈયારી શરૂ કરી અડાજણના આરોગ્ય કેન્દ્ર પર બનાવાયું કોલ્ડ સ્ટોરેજ વેક્સિન માટે કુલ 6,995 લીટર સ્ટોરેજની ક્ષમતા સાથેનું સ્ટોરેજ બનાવાયું સમગ્ર સુરત જિલ્લાની રસી અડાજણ આરોગ્ય કેન્દ્રમાં રખાશે રાજકોટમાં કોરોનાની વેક્સિન અંગે તંત્રનો એક્શન પ્લાન મનુબેન ટેબર સેનેટોરિયમમાં વેક્સિન રાખવામાં આવશે આઈએલઆર અથવા તો ડીપ ફ્રીઝમાં રસી રાખવામાં આવશે ડીપ ફ્રીઝનું તાપમાન -25 ડિગ્રી કરી શકાશે વેક્સિન માટે કેટલું તાપમાન રાખવું તેની અપાશે માહિતી પંચમહાલમાં પ્રાઇવેટ વાહન ચાલકોએ નિયમોનો ભંગ કર્યો મૂળવા હડપના પ્રાઇવેટ વાહન ચાલકો આડેધડ મુસાફરોને બેસાડી મુસાફરી કરાવે છે વીડિયોમાં પ્રાઇવેટ વાહનોમાં લોકો પાછળ લટકીને મુસાફરી કરતા દેખાય છે અહીં કોવિડની ગાઇડલાઇનનો તો ભંગ થાય છે સાથે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરે છે સુરતના ઉલપાડમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી કાર્યવાહી સ્વાગત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી નકલી સેનેટાઇઝર અને હેન્ડવોશ બનાવવાનું કારખાનું ઝડપાયું 3 લાખ રૂપિયાની કિંમતનો 3 ટ્રક જેટલો સેનેટાઇઝર અને હેન્ડવોશનો જથ્થો કબજે કરાયો 14 નમૂના વડોદરાની લેબમાં મોકલાયા અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણીમાં પણ નડિયો કોરોના શહેરની હોટલ ક્લબ પાર્ટી પ્લોટ અને બેન્કવેટમાં યોજાતી 70 ડાન્સ પાર્ટી રદ કરાઈ સરકાર મંજૂરી આપે તો પણ ગાઇડલાઇન પ્રમાણે ડાન્સ પાર્ટી યોજવામાં આયોજકોને થઈ શકે છે આર્થિક નુકસાન શહેરમાં ડાન્સ પાર્ટીઓ રદ થઈ હોવાથી આયોજકો અને ડીજેને ઉદેપુર અને ગોવામાં ડાન્સ પાર્ટીઓ માટે બુકિંગ કરાવવા દોટ મૂકી સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે આ વચ્ચે સંક્રમણથી પીડિત દર્દીઓના મૃત્યુ આંકમાં વધારો થયો સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ 6.68 કરોડને પાર થયા છે જેમાં સૌથી વધુ પ્રભાવિત અમેરિકા બ્રાઝિલ અને ભારત છે દર્દીઓમાં સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયા છે ત્રીજા ક્રમે બ્રાઝિલ છે અને ભારત ત્રીજા ક્રમે છે ભારતમાં કોરોનાનો કહેર હજી પણ યથાવત છે ત્યારે પીએમ મોદીએ કોરોના વેક્સિન અંગે સર્વદલીય બેઠક બોલાવી હતી જેમાં તેમણે કોરોના વેક્સિન આગામી કેટલા અઠવાડિયામાં આવશે તેવું કહ્યું આ વચ્ચે એનસીપીના વરિષ્ઠ નેતા નવા મલિકે કહ્યું કે દેશમાં દરેક નાગરિકને કોરોના વેક્સિન મફતમાં મળવી જોઈએ રશિયાના મોસ્કોમાં કોરોના વાયરસની રસી સ્પુટનિક વી આપવાનું શરૂ કરવામાં આવ્યું 70 ક્લિનિકલ મદદથી રશિયામાં કોરોના વાયરસનું પહેલું સામૂહિક ટીકાકરણ જેમને સૌથી વધુ ખતરો હોય તેમને સૌથી પહેલા રસી અપાશે ડોક્ટરો શિક્ષકો અને સિનિયર સિટીઝન્સને આપવામાં આવી રહી છે રસી 3 દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટા પાયે કોરોના રસી આપવાનું અભિયાન શરૂ કરવાના આપ્યા હતા આદેશ જોકે અહેવાલો પ્રમાણે રશિયામાં બનાવેલી આ રસી પ્રોટોકોલ અનુસાર કેટલી પ્રભાવશાળી અને સુરક્ષિત છે તે હજી સુનિશ્ચિત થઈ શક્યું નથી જર્મનીમાં થયેલા એક સંશોધન પ્રમાણે માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણ ઝડપથી ફેલાતું અટકાવી શકાય છે ખાસ કરીને ભીડભાડ ધરાવતા જાહેર સ્થળોએ કોરોનાને રોકવામાં માસ્ક અક્ષર સાબિત થશે જે વિસ્તારોમાં સતત 20 દિવસ સુધી માસ્કનો ઉપયોગ કરાયો ત્યાં કોરોનાના કેસમાં 45% સુધી ઘટાડો આ જ કારણે જર્મનીએ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે તો દેશની